न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचारथी करीशुं। अमदावाद रथयात्रा माटे मोटा समाचार आवी रह्या छे। आ वर्षे जळयात्रा में नहीं जोड़ाय भक्तो। पांचमी जूने निकले छे जगन्नाथनी जळयात्रा। ट्रस्टी गादीपति पूजा करी शकशे। जळयात्रा बैठक बाद लेवाशे रथयात्रानो निर्णय। 20मीए मळशे मंदिर ट्रस्टनी बैठक। अने आ बैठक में निर्णय लेवाशे के जळयात्रा में कई रीतनुं प्लानिंग करवुं अने आगामी जे रथयात्रा थशे तेनुं प्लानिंग पण कई रीते करवुं। जो कि आ वर्षे जळयात्रा में भक्तो नहीं जोड़ाई शके कारण के कोरोनानी जे इफेक्ट छे, कोरोना संक्रमण जे रीते वधी रह्युं छे त्यारे तेने जोता हवे नहीं लई शके। आ बाबत में हवे निर्णय पांचमी जूने ज ज्यारे जे यात्रा निकले छे त्यारे ट्रस्टी गादीपति पूजा करी शकशे। पण बैठक जे मळवानी छे 20मीए, ए बैठक में निर्णय लेवाशे के कया प्रकारे जळयात्रा योजी शकाय अने रथयात्रा अंगे पण आ बैठक में निर्णय लेवाशे। तो जगन्नाथ मंदिर ट्रस्टनी बैठक आगामी 20 तारीख ना रोज मळवानी छे। आ बैठक में रथयात्रा अने जळयात्रा अंगेनुं आयोजन थशे। आ अंगेनी चर्चा थशे, तमाम ट्रस्टी मंडळ साथे आ चर्चा थशे कारण के आ वर्षे जळयात्रा में भक्तो नहीं जोड़ाई शके। ट्रस्टी अने गादीपति पूजा करी शकशे जळयात्रा में अने बैठक बाद लेवाशे रथयात्रा अंगेनो पण निर्णय। तो दर वर्षे जगन्नाथजीनी ऐतिहासिक रथयात्रा अमदावादमां निकळे छे अने आखा भारतमां सौथी मोटी ऐतिहासिक रथयात्रा जे कहेवाय तो ए बीजा नंबरनी अमदावादनी रथयात्रा कहेवाय छे। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર જોડાઈ ગયા છે। દીપિકા, પાંચમી જૂને જે જળયાત્રા નીકળે છે અમદાવાદમાં, હવે ટ્રસ્ટી મંડળની જે બેઠક મળવાની છે તેમાં જળયાત્રા અને રથયાત્રાને લઈને શું ડિસિઝન આવી શકે છે? વર્ષે જે જળયાત્રા નીકળતી હોય છે રથયાત્રાના પૂર્વે આ જળયાત્રા સૌથી મહત્વનો નિર્ણય અને સૌથી મહત્વની પરંપરાગત વિધિ છે। તો આ વિધિ અંતર્ગત જે ભગવાન જગન્નાથ હોય છે તેમને સાબરમતીના આરે જઈને જે પાણી ભરવામાં આવે છે તે પાણી કળશમાં ભરવામાં આવે છે અને આ કળશના પાણીથી તેમને નવડાવવામાં આવે છે। આ વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને પરંપરાગત રીતે પોતાના મોસાળ મોકલવાની વિધિ હોય છે। તો આ વિધિ અંતર્ગત આ વખતે ભક્તો નહીં જોડાઈ શકે એવી માહિતી આવી રહી છે। ખુદ ટ્રસ્ટીના જે મંદિર ટ્રસ્ટી છે મહેન્દ્ર ઝા, તેમની સાથે વાતચીત થઈ અને તેમણે જણાવ્યું કે ભક્તો આ વખતે નહીં જોડાઈ શકે કોરોનાને કારણે, જે પ્રકારે ભય ફેલાવ્યો છે અને કોરોનાને કારણે વાયરસને કારણે કેસ વધતા જઈ રહ્યા છે અને તેમાં પણ મંદિર છે તે જમાલપુર મંદિર જમાલપુર ખાતે આવેલું છે અને જમાલપુર થી સાબરમતી નદીના આરે પાણી ભરવા જવું, ત્યાંથી પાછું લાવવું, આ વિધિમાં ઘણા બધા ભક્તો જોડાતા હશે। વચ્ચેનો એક રસ્તો કાઢવામાં આવશે, રાજ્ય સરકાર સાથે સંકલન થશે અને સંકલન બાદ મહત્વના નિર્ણયો આવી શકે છે। જળયાત્રા પૂરતું, હમણાં જે 5 તારીખે જે જળયાત્રામાં ભક્તો નહીં જોડાઈ શકે પરંતુ ચેનલોના માધ્યમથી લોકો જે જળયાત્રાનો માહોલ છે માણી શકે તેવી પ્રકારની એક વ્યવસ્થા। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। તબીબોએ દર્દીના મોતનું કારણ આપવું પડશે। કોરોના દર્દીના મોતના કારણની માહિતી આપવી પડશે। આઈસીએમઆરની નવી ગાઈડલાઈન જારી થઈ છે જેમાં ડિસ્ચાર્જના નિયમોમાં ફેરફાર થઈ ચૂક્યો છે। મોતના રેકોર્ડને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે, એટલે કે હવે ડોક્ટરોએ દર્દીના મોતનું કારણ પણ તેમાં લખવું પડશે। કોરોનાના દર્દીના મોતના કારણની માહિતી આપવી પડશે। આઈસીએમઆરની નવી ગાઈડલાઈન જે જારી થઈ છે તેમાં ડિસ્ચાર્જના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। મોતના રેકોર્ડને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે। સુરત બાદ હીરા ઉદ્યોગમાં ભાવનગર જિલ્લાનો નંબર આવે છે, જેમાં પાલીતાણા, ગારિયાધાર સહિતના તાલુકામાં હીરા ઉદ્યોગ ધમધમે છે। આ હીરાના કારખાનાઓમાંથી દેશમાં અને હોંગકોંગ, દુબઈ, બેંકોક જેવા વિદેશોમાં હીરાનું પોલિશિંગ કરી એક્સપોર્ટ કરવામાં આવે છે। હાલમાં સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે હીરા ઉદ્યોગને પણ બ્રેક લાગી ગઈ છે, ત્યારે સરકારના આદેશ મુજબ છેલ્લા 46 દિવસથી હીરા ઉદ્યોગ લોકડાઉનની સ્થિતિમાં છે અને જ્યાં સુધી દેશમાં અને વિદેશોમાં પરિસ્થિતિ સારી નહીં થાય ત્યાં સુધી હીરાના કારખાનાઓ નહીં ખુલી શકે, ત્યારે હીરા ઉદ્યોગ પર નભતા અનેક રત્નકલાકારો બેરોજગાર બની ગયા છે। તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ બની ચૂકી છે કે રત્નકલાકારો શાકભાજી વેચવા મજબૂર બન્યા છે, ત્યારે આ રત્નકલાકારો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની પણ માગણી ઉઠી રહી છે। અત્યારે કોરોનાના કારણે સમગ્ર ઉદ્યોગ બંધ છે, ત્યારે હીરા માર્કેટમાં પણ અત્યારે તંત્ર અને સરકારશ્રીના આદેશ મુજબ બીજા ફેઝમાં જ્યારે ચાલુ છે ત્યારે
અહીંયા પણ હીરા માર્કેટ બંધ છે. આગામી દિવસોમાં જ્યારે તંત્ર અને સરકાર તરફથી સૂચના મળશે ત્યારે વહેલામાં વહેલી તાકીદે હીરા માર્કેટ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં કોર્પોરેટરની અટકાયત થઈ છે. એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ ન પડાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર વિજય વાંકની અટકાયત થઈ છે. ડુંગળીઓનું તેઓ દાન કરી રહ્યા હતા. 1200 મણ ડુંગળીનું દાન કર્યું. પરિવારને આપતા હતા 7 કિલો ડુંગળી. પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો તેઓ ભંગ કરી રહ્યા હતા, જેથી કોર્પોરેટર વિજય વાંકની અટકાયત કરી લેવામાં આવી છે. ડુંગળીનું દાન કરતા હતા. 1200 મણ ડુંગળીનું તેમણે દાન કરી દીધું હતું. પરિવારને આપતા હતા 7 કિલો ડુંગળી. એપીએમસી એક્ટમાં મોટો ફેરફાર. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. એપીએમસી હોદ્દેદારોની મુદત 5 વર્ષની રહેશે. 2 ટર્મથી વધુ હોદ્દા પર નહીં રહી શકે. ટર્મ બાદ 5 વર્ષ એપીએમસી ચૂંટણી લડી શકશે. એપીએમસીમાં પશુઓની હરાજી પણ થઈ શકશે. ખેડૂત પ્રતિનિધિની સંખ્યા 8થી વધારીને 10 કરાઈ છે. કૃષિ ઉપજ સોદા માટે ઈ પ્લેટફોર્મ ઉભું કરાશે. વેપારીઓને સોદા માટે લાયસન્સ ઇસ્યુ કરાશે. વેપારીઓને મળશે યુનિફાઇડ લાયસન્સ. સમગ્ર દેશના બજારોમાં ખરીદી કરી શકશે. ખેડૂતને એ જ કે બીજા દિવસે ચૂકવણી કરવાની રહેશે. બનાસકાંઠાના ભાભરમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી. એમએલએ ગેનીબેન ઠાકોરે કર્યા હતા આરોપો. પોલીસે સનેસડા ગામે દરોડા પાડ્યા, જેમાં 4 દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવ્યા અને જરૂરી કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી. ભાભરમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી એમએલએ ગેનીબેન ઠાકોરે જે આક્ષેપો કર્યા હતા, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી સનેસડા ગામમાં દરોડા પાડ્યા. અમદાવાદમાં વતન જવા શ્રમિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કુબેરનગરમાં રાતથી શ્રમિકો ભેગા થયા. આજે ટ્રેન ન હોવાથી સમજાવટથી ઘરે મોકલવામાં આવ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો સ્થળ પર ઉપસ્થિત છે. અમદાવાદના કુબેરનગરમાં ગઈકાલે પણ લાંબી કતારો જોવા મળી હતી, ત્યારે આજે પણ શ્રમિકોનો ધસારો જોવા મળી રહ્યો છે વતન જવા માટે. અને ગઈકાલ રાતથી જ શ્રમિકો અહીંયા ભેગા થઈ રહ્યા છે. આજે ટ્રેન ન હોવાથી સમજાવટથી તેઓને ઘરે મોકલવામાં આવ્યા. સુરતમાં શ્રમિકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા. ઓલપાડના સાયણ ગામની આ ઘટના, જ્યાં ઓડિશાના શ્રમિકો વતન જવાની માગણી કરી રહ્યા છે. પોલીસ ચોકી પાસે શ્રમિકોએ હોબાળો મચાવ્યો. પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો છે. સુરતમાં શ્રમિકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા. ઓલપાડના સાયણ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો ઓડિશા જવાની માગણી સાથે હોબાળો કરવા લાગ્યા. પોલીસ ચોકી પાસે જ શ્રમિકોએ હોબાળો કર્યો. અહીંયા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો, કારણ કે સુરતની અંદર ઘણા વિસ્તારોમાં શ્રમિકો આ રીતે હોબાળો મચાવીને હુડદંગ મચાવતા પણ જોવા મળ્યા છે. અને પરિસ્થિતિને સમજવાની બદલે વધારે ઉતાવળા બન્યા છે વતન જવા માટે, ત્યારે તંત્ર તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સુરતથી અસંખ્ય ટ્રેનો અત્યાર સુધી મોકલવામાં આવી છે ઓરિસ્સા યુપી બિહારમાં, પરંતુ હજુ પણ પરપ્રાંતિઓની જે સંખ્યા છે એ વધી રહી છે. ત્યારે તંત્ર એ માટે વ્યવસ્થા કરી રહ્યું છે, પણ એ વ્યવસ્થાને સમજવાની જે શક્તિ હોય એ આ પરપ્રાંતિઓમાં નથી અને તેના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે. બારડોલીથી સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે. કેતન, જે ઓલપાડના સાયણ ગામમાં જે શ્રમિકો હોબાળો મચાવી રહ્યા છે, શું આ શ્રમિકોને સરકાર જે પ્રકારે મોકલી રહી છે પોતાના વતન ટ્રેનોમાં, તો એ વ્યવસ્થાની સમજણ નથી કે પછી એ લોકો કઈ રીતે કલેક્ટર કચેરી કે પછી સરકારી કચેરીમાં આવી પહોંચે છે? સુરત જિલ્લામાં ઓલપાડ ખાતે જે જીઆઈડીસી જેવા યુનિટના ઓરિસ્સાના પરપ્રાંતિય શ્રમિકો વધારે પડતા કામ કરતા હોય છે, અને એને કલેક્ટરના જાહેરનામું અને સરકારની ગાઈડલાઈન મુજબ ઓરિસ્સાના તમામ શ્રમિકોને પોતાના માધરે વતન પહોંચવાનું કામ સરકાર કરી રહી છે. પરંતુ આ શ્રમિકોને અધિરય અને ઉતાવળના કારણસર કે હું લઈ જઈશ પેલો જતો રહેશે એ લઈની અંદર હાલ તો આ સાયન પોલીસ મથકે આ સમગ્ર ઓરિસ્સાવાસીઓએ ઘેરાવો કર્યો છે અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. લોકડાઉનના સમયમાં સુરત શહેરમાં 5,10,000 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે પણ અડીખમ ઉભેલી એનજીઓ દ્વારા પોતપોતાની રીતે 500 થી લઈને 50,000 સુધીના લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
सूरत में एनजीओ द्वारा 4.80 लाख लोग माटे अने मनपा द्वारा 30,000 लोग माटे जमवानुं बनाववामां आवी रह्युं छे। 4.80 लाख फूड पैकेट में 3 लाख जेटला फूड पैकेट एनजीओ द्वारा मनपा ने ज आपवामां आवे छे, जेथी तेओ योग्य रीते योग्य जग्याए पोताना वाहनों में व्यवस्था करी शके। मध्यप्रदेश में सूरत की बस अटवाई पड़ी, श्रमिकों ने लईने गई थी आ बस। 5 दिवस पहला निकली थी, 5 दिवस थी ड्राइवर खाधा पीधा विना है। कलेक्टर की मंजूरी लईने निकली थी आ बस, परंतु बस ने डिटेन करी होवानो दावो थई रह्यो छे। जामनगर में वधु 2 केस पॉजिटिव आया है। रविवार एक पण केस नहोतो आव्यो, परंतु जामनगर में कोरोना आंक हवे 28 थई गयो छे अने आजे वधु 2 केस पॉजिटिव सामे आव्या छे। रविवार एक पण केस नहोतो, पण आजे सवार 11 वाग्या सुधी में बीजा 2 केस सामे आवी गया छे। जामनगर में हवे कोरोना संक्रमण वधी रह्यु छे अने हवे जामनगर में कुल कोरोना पॉजिटिव की संख्या 28 थई गई छे। कोरोना अंगे अरवली तंत्र एलर्ट बनी गयु छे। 4 तालुका में संपूर्ण लॉकडाउन जोवा मळी रह्यु छे। मोडासा, बायड, भिलोडा, धनसुरा जिला में कोरोना आंक 76 पर पहुंची गयो छे। मोडासा में 70% विस्तार क्वॉरंटाइन करायो छे। 15 थी वधु सोसायटी संपूर्ण सील करी देवाई छे। ड्रोन की मदद थी रखाई रही छे नजर। आगामी 17 मे सुधी मोडासा, बायड, भिलोडा ने धनसुरा संपूर्ण लॉकडाउन जाहिर करी देवामां आव्युं छे। ત્યારે મોડાસા શહેર પૂરતા 23 કેસો મળી આવતા મોડાસામાં સોસાયટીઓ સીલ મારવામાં આવી છે। દ્રશ્યો બતાવીશ કે અહીં પતરા લગાવી દેવામાં આવ્યા છે, કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલી આ સોસાયટીઓમાં તંત્ર દ્વારા હોમ ડિલિવરી માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે, કરિયાણું પહોંચાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં 76 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે, તેના કેસોનો આંકડો હજુ પણ વધી શકે છે। તેવી સ્થિતિમાં રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો ઘરની બહાર ન નીકળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મોડાસાનો 70% વિસ્તાર આ જ પ્રકારે કન્ટેનમેન્ટ ઝોનમાં છે, ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પણ બહાર આવી ચૂક્યું છે કે કોઈ પણ બહાર નીકળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે અલગ અલગ ચેકપોઈન્ટ બનાવી અને પોલીસ દ્વારા વાહનોની તપાસ કરાવી અને કડક લોકડાઉનનું પાલન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। हार्दिक पटेल, न्यूज 18, गुजराती, अरवली। अरवली में हॉस्पिटल में बाड़क नो एक वीडियो वायरल थयो छे। 9 वर्षना बाड़क नी कोरोना सामे हिम्मत जोवा मळी। आ बाड़के मोटाओने पण हिम्मत आपी दीधी, एटलू नहीं एमनी हिम्मत पण वधारी आपी। हॉस्पिटले बनाव्यु रमतनु मैदान। बाड़क ने हाल कोई ज लक्षणों नथी, पण आ बाड़क केटली सुंदर रीते अहींया रमी रह्यु छे अने सौने हिम्मत पण आपी रह्यु छे के कोरोना छे पण तो तेनी साथे जिंदगी जीवता पण शीखी लेवू जोईए। અરવલ્લીમાં જે હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે, એક બાળકનો જે વિડીયો વાયરલ થયો છે, 9 વર્ષનો આ બાળક છે જે કોરોના સામે હિંમત બતાવી રહ્યો છે। આ બાળકે મોટાઓને પણ હિંમત આપી દીધી। ઘણા લોકો કોરોના હોવા બાદ માનસિક રીતે ભાગી પડતા હોય છે, પણ આ બાળક હોસ્પિટલમાં જ રમી રહ્યો છે। આ બાળક હોસ્પિટલમાં સૌને હિંમત આપી રહ્યો છે અને એ બાબતનો સંદેશ પણ આપી રહ્યો છે કે કોરોના હોય અને તમે એડમિટ થયા હોય તો ગભરાવાની જરૂર નથી, પણ તેની સાથે જિંદગીને પણ એટલી જ રીતે માણતા રહો, દવા કરતા રહો, સારવાર કરતા રહો અને સાથે સાથે એન્જોય પણ કરતા રહો। ભાવનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે। શહેરમાં કરિયાણા, દૂધ અને દવાની દુકાન ચલાવતા વેપારીઓ અને શાકભાજી ફળના ફેરિયાઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। શહેરમાં ફળના 630 વિક્રેતાઓ, દૂધ અને શાકભાજીના 1,000 વિક્રેતાઓ અને રેશનિંગની દુકાનના 350 સંચાલકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। આમાંથી કોઈને પણ તાવ કે શરદી ખાંસીના લક્ષણો જણાયા ન હતા। આ કામગીરીનો હેતુ કોરોના વાયરસના સુપર સ્પ્રેડરને રોકવાનો છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો નિયમિત રીતે ઉપયોગ કરવા અને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ થઈ રહી છે। છેલ્લા 4-5 દિવસમાં રાશનની દુકાન જે ઝોનવાઈઝ છે એને તમામ જે ડીલરો છે એ લગભગ ટોટલ 327 જણાના હેલ્થ સ્ક્રીનિંગ થયા કોવિડ-19 અન્વયે, અને ભાવનગરમાં જેટલા જે શાકભાજીવાળા ફ્રૂટ જે વેન્ડર છે એને પણ કરવામાં આવ્યા, એ લગભગ પહેલા દિવસે 585, બીજા દિવસે 510 અને ત્રીજા દિવસે લગભગ અંદાજી 300 કરવામાં આવ્યા।
રાજ્યના વધુ શહેરોના સમાચારો પર નજર કરીશું. હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક. વાત કરીએ સુરતની. સુરતમાં કોરોના અંગે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો નથી સમજી રહ્યા કોરોનાની ગંભીરતા, અને છતાં પણ બિનજરૂરીથી ઘરની બહાર આવી રહ્યા છે. પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બની રહ્યા છે. પોલીસ સમજાવીને મોકલે છે તેમને ઘરે પરત. ન્યૂઝ 18ની લોકોને નમ્ર અપીલ છે કે એક ભૂલ ગંભીર પરિણામ નોતરી શકે છે, માટે કોરોનાથી બચવા માત્ર ને માત્ર ઘરમાં જ રહો, સ્વસ્થ રહો. લોકડાઉન ત્રીજું હાલમાં ચાલી રહ્યું છે. કોવિડ 19ને લઈને જે પરિસ્થિતિ છે તેને લઈને લોકોનું ફ્રસ્ટ્રેશન હવે બહાર આવી રહ્યું છે. લોકો પોતાના ઘરોમાંથી નીકળવા માંગે છે, પરંતુ જે પ્રમાણે કોવિડ 19ની હાલની સિચ્યુએશન સુરતમાં છે, લગભગ 900થી વધુ કેસો સુરત શહેર અને જિલ્લાના મળીને થઈ ગયા છે. સાથે સાથ જે પ્રમાણે એનો માહોલ આવી રહ્યો છે, ડેથ રેશિયો વસી રહ્યો છે, કેસ વધી રહ્યા છે, તેને લઈને પોલીસ માટે પણ એક ચેલેન્જ છે કે લોકોને કઈ રીતે ઘરોમાં રાખવા, કઈ રીતે ટ્રાફિક મેન્ટેન રાખવો. એ તમામ પ્રોસિજર અત્યારે પણ આપ જોઈ શકો છો કે સુરતના માર્ગો પર દેખાય છે. સવાર થતાની સાથે જ સુરતીઓ જે ઘરની બહાર નીકળે છે તેમને સમજાવીને, તેમની સામે કડક થઈને, તેમને દંડ કરીને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે લોકડાઉનમાં ઘરે રહેવું, સુરક્ષિત રહેવું કેટલું જરૂરી છે. અને તે આજે પણ આટલા દિવસો બાદ પણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. લોકડાઉન 3ની જે પોઝિશન છે, પીએમ પોતે જ્યારે આજે તમામ રાજ્યના સીએમ સાથે ચર્ચાઓ પણ કરવાના છે કે આગામી દિવસોમાં હવે કઈ રીતે આગળ વધવું, કઈ રીતે ની સ્ટ્રેટેજી અપનાવવી, એ તમામ બાબતોને લઈને લોકો પણ ઉત્સુક છે કે ક્યારે આ લોકડાઉન ખુલશે અને ક્યારે આ કોરોનાની મહામારી છે તેમાંથી રિલીફ મળશે. કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બનાસકાંઠા જિલ્લામાં કોરોના હોટસ્પોટ બનેલું પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ આજે કોરોના મુક્ત બની ગયું છે. આ ગામમાં સૌપ્રથમ સોમાભાઈ પરમાર નામના વ્યક્તિનો લોકલ સંક્રમણથી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે બાદમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે આ ગામમાં એક પછી એક ચેપ લાગતા કુલ 21 વ્યક્તિઓને કોરોના વાયરસની અસર થઈ, જે તમામ દર્દીઓને પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા. જેમ જેમ દર્દીઓ સાજા થયા તેમ તેમ દર્દીઓને રજા આપવામાં આવી, જ્યારે છેલ્લે આજે 4 દર્દીઓને પણ રજા અપાતા હવે આ ગામના 21 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પહોંચ્યા, જેથી આ ગામ હવે કોરોના મુક્ત બની ગયું છે. લોકડાઉનના કારણે વિવિધ રાજ્યોમાં અનેક શ્રમિકો ફસાયા છે, જેને પોતાના વતન પરત મોકલવા સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે નવસારી જિલ્લામાંથી પણ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી. નવસારી રેલવે સ્ટેશનથી ગઈકાલે 1163 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જવા રવાના કરાયા, અને આજે વધુ એક ટ્રેન મારફતે 1500થી વધુ શ્રમિકોને ઉત્તરપ્રદેશ જવા રવાના કરાયા, જેમાં નવસારી જિલ્લાના ગણદેવી, વિલીમોરા, ચીખલી, વાંસદા સહિતના વિસ્તારોના શ્રમિકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરાઈ, જ્યાંથી તેમને એસટી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નવસારી રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા અને બાદમાં ટ્રેનમાં બેસાડવામાં આવ્યા. અંદાજિત આજે બિલીમોરાથી 170 જેટલા જઈ રહ્યા છે, અને આવનારા દિવસોમાં બીજા બિહારને માટેની પણ ટ્રેનની સુવિધા થઈ છે અને ડેટ આપી છે. આ 2 દિવસથી આ તંત્રમાં જવા માટે જે પ્રયત્નશીલ હતા તે માટે નગરપાલિકાના સ્ટાફને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બિલીમોરા નગરપાલિકામાં વસતા પરપ્રાંતિઓની યાદી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતી. એ યાદી મુજબ તંત્ર વહીવટીતંત્રમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને મોકલીને મંજૂરી મેળવવામાં આવી. હજુ પણ જનજાગૃતિના અભાવે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા અનેક નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહ્યા છે, જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. ત્યારે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશને 3 બિલીમોરાએ નેશનલ લેવલે કોવિડ 19 ઓનલાઈન ક્વિઝનું લોન્ચિંગ કર્યું. આ ક્વિઝના તમામ સવાલ જવાબો કોવિડ 19 પર આધારિત છે, જેથી લોકોમાં વધુને વધુ જાગૃતતા આવી શકે. સાથે વધતી જતી કોરોના સંક્રમણની ચેઇનને તોડવામાં સફળતા મેળવી શકાય, ત્યારે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન એ 3 બિલીમોરાના આ પ્રયાસને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકોના અંદર, લોકોને સેવાકીય પ્રવૃત્તિઓના અંદર જોડવા, લોકોને જે કોઈને તકલીફ છે એવા લોકોને મદદરૂપ થવું એનો ઉદ્દેશ છે. અને એટલા માટે અત્યારે જ્યારે આ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયાના અંદર ખૂબ ફેલેલી ફાલેલી છે તેવા સમયે લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આ કોરોના મહામારી શું છે, એનાથી બચવાના ઉપાય શું છે અને એ કેવી રીતે થાય છે, એટલા માટે એક ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે.
वैश्विक महामारी वच्चे विश्वविख्यात केसर केरीनी हराजीनो शुभारंभ थयो। जूनागढ़ ने गीर सोमनाथना सांसद राजेश चुडासमाना हस्ते आ प्रारंभ थयो छे। गीर सोमनाथमां सोशल डिस्टन्सिंग ने बदले खुद सांसद ज लोको वच्चे देखाया। कोरोना संकटमां केरीनो स्वाद लोको केम माणशे ए मोटो सवाल छे, त्यारे सांसद अने चेरमेनना विरोधाभासी निवेदन। सांसद कहे छे के परिवहन माटे सरकार विचारी रही छे, तो यार्डना चेरमेन कहे छे के मुख्यमंत्रीए पण केरी परिवहन न रोकवा परिपत्र जाहिर कर्या छे। हवे साचुं शुं छे? अनेक संकटो पसार करी केसर केरी जे तालाला मेंगो यार्ड में पहुंची है। प्रतिकूल हवामान, भारे पवन और लॉकडाउन बाद केरी बगीचाओं की योग्य संभाल न भावे केसर केरी पाक प्रति वर्ष करता ओछो थयो छे। आज पहला दिवसे 7000 बॉक्स की आवक थी, तो 10 किलो बॉक्स 200-600 रूपया भाव बोलायो। गत वर्ष की सरखामणी में भाव और बॉक्स बन्ने में घटाड़ो हतो। गुजरात सरकार मुख्यमंत्री श्री विजय भाई रूपाणी द्वारा परिपत्र करवामां आव्यो छे के खेडूतनी केरी गुजरातना कोईपण खूणे जासे तो एना परिवहन ने रोकवामां आवशे नहीं। वाहनमां केरीनी साथे एक खेडूत पण बेसी शकशे। आजनी तारीखमां 7-8 हजार बॉक्सनी केरीनी आवक थशे, અને મારી ધારણા પ્રમાણે કેરી 200 રૂપિયાથી લઈ અને 600 રૂપિયા સુધી વેચાય એવી ધારણા છે। હરાજી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય, સેનિટાઈઝ થાય અને કોરોનાનું સંક્રમણ પણ કેમ રોકી શકાય એ માટે તમામ વ્યવસ્થા એપીએમસી દ્વારા કરવામાં આવી છે। प्रधानमंत्री नरेन्द्र मोदी आज तमाम राज्यों मुख्यमंत्री साथ संवाद करते वीडियो कॉन्फरेंसिंग थी तमाम राज्यों मुख्यमंत्री साथ संवाद करते चर्चा करते कोरोना अंगे पीएम की आ पांचमी बैठक मळशे। बपोरे 3 वागे तमाम मुख्यमंत्री साथ आ संवाद थवानो छे। अमित शाह आरोग्य मंत्री अने मुख्य सचिव पण आ बैठक में हाजरी आपशे। कोरोना जंग में रणनीति पर आ बैठक में चर्चा थशे। देश की वर्तमान स्थिति, केन्द्र ने राज्यों समन्वय और 17 मे तीजा तबक्का लॉकडाउन पूर्ण थाय त्यारे आ बाबत ने लईने आगळ कोई रणनीति बनावी शके छे। આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું છે। વૈજ્ઞાનિકોને અસાધારણ ઉપલબ્ધિને તેમણે યાદ કરી છે। 1998ની પોખરણ પરીક્ષણને ટાંકીને પીએમએ પૂર્વ પીએમ વાજપેયીના નેતૃત્વને પણ યાદ કર્યો છે અને એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે। માર્કેટમાં પ્રોફિટ કમાવાની રીત જાણવી હોય કે અનિશ્ચિત સમયમાં એક્સપર્ટનો મત મેળવવો હોય, રોકાણની દરેક રીતને સમજવા માટે તમે ફક્ત 1 રૂપિયો પ્રતિ દિવસના દરે સબસ્ક્રાઇબ કરી શકો છો મની કંટ્રોલ પ્રો। અત્યાર સુધી મની કંટ્રોલ પ્રોએ 2 લાખ સબસ્ક્રાઇબરનો આંકડો પાર કરી લીધો છે। મની કંટ્રોલ પ્રો પર તમને મળશે માર્કેટની સંપૂર્ણ માહિતી અને દરેક નાનું મોટું રિસર્ચ। સબસ્ક્રાઇબર્સ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે છે ફક્ત 1 રૂપિયો પ્રતિ દિવસની કિંમતે મની કંટ્રોલ પ્રો। આ ઓફર ફક્ત 14 મે 2020 સુધી જ ઉપલબ્ધ છે। તેની સાથે જ તમે PRO365 કૂપન કોડનો ઉપયોગ કરીને 20,000 રૂપિયાની એક્સક્લુઝિવ ઓફર્સ પણ મેળવી શકો છો। તો આ સાથે જ આ બુલેટિન અહીંયા સમાપ્ત કરીએ અને હા, જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી લોકડાઉનનું પાલન કરજો, સરકારી સૂચનાઓને ફોલો કરજો, ઘરે જ રહેજો। નમસ્કાર।